હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનતા પ્રાંતિજ ભાજપ કાર્યકરો આગેવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। દેશના 15મા રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ તથા ભાજપ ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક જીત થતા પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકર આગેવાનો નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકા કોર્પોરેટ દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે એકઠા થઈને ભારત માતા કી જયના નારા સાથે ભાજપ ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીતને લઈને આતિશબાજી સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, સંજયભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। જીલ રાવલ, ZS ટીવી, પ્રાંતિજ। શ્રીમતી, આજે રોજ ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કે જેઓ પ્રથમ આદિવાસી સમાજમાંથી મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ બન્યા છે એવા શ્રી દ્રૌપદી મુર્મુજીને આના વિજયોત્સવ અને એમના એક પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે વિરાજમાન થયા છે એમના માનમાં ભારતીય જનતા પાર્ટી પ્રાસી શહેર અને નગરપાલિકાના સર્વે કાઉન્સિલરો ભેગા થઈ, સંગઠન યુવા મોરચાના કાઉન્સિલર યુવા મોરચાના સદસ્યો ભેગા થઈ જ્યારે એમને માનમાં આજે એક વિજયોત્સવ મનાવી રહ્યા છે ત્યારે સર્વ દેશમાં આજે એક ખુશીનો માહોલ છે કે જ્યારે એક આદિવાસી સમાજમાંથી સૌ પ્રથમ મહિલા આદિવાસી સમાજ મુર્મુજી દ્રૌપદી મુર્મુજીને જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તે ભારત દેશ માટે ખૂબ ગૌરવજનક બાબત છે।